એકવાર બાપુ એક શાળાની મુલાકાતે ગયા. બાપુ તો નાનકડી પોતળી પહેરતા હતા, કોઈ કોઈ વાર શરીર પર ચાદર જેવું ઓઢતા. બાપુને માત્ર પોતળી પહેરેલા જોઈને એક નાનકડા વિદ્યાર્થીને બાપુની દયા આવી. એ બાળકને થયું, શું બાપુ એટલા બધા ગરીબ છે કે એમની પાસે પહેરવાને પહેરણ પણ નથી? લાવ, હું જ બાપુને એક પહેરણ આપું. આવો કાલો વિચાર કરીને એ બાળકે બાપુને પૂછ્યું, બાપુ તમે પહેરણ કેમ પહેરતા નથી? હું મારી માને કહું, એ તમને એક સરસ પહેરણ સીવી આપશે. મારી માના હાથનું પહેરણ તમે પહેરશો ને બાપુ? બાપુ હસતા હસતા કહે, હા હા જરૂર પહેરીશ, પણ એક શરતે, હું એકલો નથી, મારે પણ બીજા ભાંડુઓ છે, તેમનું શું કરશું? પહેલા ભોળા બાળકને થયું, બાપુને વળી બીજા કેટલા ભાંડુઓ હશે? બાપુ જો મારી માના હાથનું પહેરણ પહેરવા તૈયાર થતા હોય તો મારી બા એમના ભાઈઓ માટે પણ પહેરણો ખુશીથી સીવી આપશે. આટલું વિચારીને પહેલો બાળ વિદ્યાર્થી ઉત્સાહથી બોલ્યો, બાપુ તમને કેટલા ભાંડવો છે? મારી બા તમને એટલા પહેરણ જરૂર સીવી આપશે. બાપુ હેત ભરે અવાજે કહે, મારે તો બેટા 40 કરોડ ભાંડવો છે. 40 કરોડ માણસોના અંગ પર કપડું આવે ત્યારે મને પહેરણ પહેરવાનું ગમશે. બોલ, તારી માં 40 કરોડ પહેરણ સીવી આપશે કે? બાપડો એ બાળક એ સાંભળીને વિમાસણમાં પડી ગયો. તેને થયું, અધર, બાપુને 40 કરોડ ભાંડવો છે? આપણા દેશમાં પહેલા અંગ્રેજોનું રાજ હતું. ગાંધીજી આપણા દેશને આઝાદ કરવા અંગ્રેજો સામે અસહકારની લડત ચલાવતા હતા. આપણા દેશમાં તે વખતે અંગ્રેજ સરકારના મુખ્ય અધિકારી વાઇસરોય કહેવાતા. તે દિલ્હીમાં રહેતા. ગાંધીજીને ઘણીવાર તેમની સાથે મંત્રણા કરવા દિલ્હી જવું પડતું. એક દિવસ સાંજે બાપુ ફરવા નીકળ્યા હતા. મોટા મોટા નેતાઓ સાથે તેઓ વાતચીત પણ કરતા હતા. વાઇસરોયે ગાંધીજીને દિલ્હી બોલાવ્યા હતા. ગાંધીજી સાથે બાળકો તો હોય જ. એક બાળક આ વાતચીત સાંભળતો ચાલતો હતો. તે વચ્ચે બોલી ઉઠ્યો, બાપુ તમે દિલ્હી જવાના છો? બાપુએ નેતાઓ સાથે મહત્વની વાતો પડતી મૂકી અને તરત બાળકને હસતા હસતા કહ્યું, હા બેટા મારે આવતીકાલે દિલ્હી જવું છે. બાળકે સહજતાથી પૂછ્યું, શા માટે, કેમ દિલ્હી વળી? બાપુ બોલ્યા, વાઇસરોયને મળવા. બાળકે તો સામે કહ્યું, બાપુજી તમે જ કેમ હંમેશા વાઇસરોયને મળવા દિલ્હી જાઓ છો? વાઇસરોય તમને મળવા અહીં કેમ નથી આવતા? બાપુની આખી મંડળી બાળકનો મુગ્ધ અવાજ સાંભળીને હસી પડી અને બાળકના એ હાસ્યમાં સાથે સાથે બાપુ પણ હસવા લાગ્યા.